કથા નથી, કઠણાઈ છે. ચાલુ રાખજો, લાવી દ્વારા તમે તાર દઈ દેજો. આને કઠણાઈ કહેવાય. સંતને ક્યાં જરૂર છે બાપ? આને કાંઈ જરૂર જ નથી. કથા કરાવો ગરીબ બ્રાહ્મણ પાસે. નમસ્કાર મિત્રો, આજકાલ મિત્રો કથાઓના બજેટ ખૂબ વધી ગયા છે. 1 કરોડ રૂપિયાથી લઈ 5 કરોડ સુધી કથાકારો કથાના બજેટ લેતા હોય છે. એક પ્રકારે મિત્રો જોવા જઈએ તો કથાકારોનો એક ધંધો ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો તે અંગે કબરો મોગલ ધામથી સામંતબાપુ શું કહી રહ્યા છે તો ચાલો મિત્રો તેમનો વિડીયો શરૂ કરીએ. 5-5 કરોડમાં થાય છે. આ કથા નથી, કઠણાઈ છે. ચાલુ રાખજો, લાવી દ્વારા તમે તાર દઈ દેજો. આને કઠણાઈ કહેવાય. શું કહેવાય? આ દેજો તમે બધા દેશ વિદેશમાં. આને કઠણાઈ કહેવાય છે. તમે વિચાર કરો, એમાં વીઆઈપી આ ધંધા છે બેટા. કથા એટલે ઋષિઓ થા ઝાડના થડારે બેહીને કથા વાંચતા, અને બધા રાજાઓ મહારાજાઓ નગરજનો બધા બેહીને સાંભળતા, અને એને જેને કઈ શબ્દ દ્વારા એને સંસ્કાર આપતા ઋષિઓ. પણ એ ગાના દૂધ ખાતા, ફળ ખાતા. આને વીઆઈપી આઈટમ ઉખાયો. હવે તો ઓલા શું બેટા મન નામીને વીઆઈપી ખાય, પિસ્તાન ઓલા હા આવા હવા આવા ખાય, અને કરોડો રૂપિયાના પાછા રૂમ ભર્યા, અને પિસ્તાન વેચવા જાવ એટલે પાછા રૂપિયા આ ધંધા લઈને બેઠા. સંતને ક્યાં જરૂર છે બાપ? આને કાંઈ જરૂર જ નથી. કથા કરાવો ગરીબ બ્રાહ્મણ પાસે. દેવ્યાણ વચાવો, હરિદસ વચાવો, પારાયણ વચાવો, શિવપરાયણ વચાવો, હે 9 દિવસની વચાવો, ભાગવત વચાવો, પણ ગરીબ બ્રાહ્મણને, કારણ કે તમને આશીર્વાદ આપશે. હવે વીઆઈપી વચાવ વેચાવી નાના બ્રાહ્મણનો મરો થઈ ગયો. આ કથાયું નથી, કઠણાઈ છે, દ્રષ્ટાને જ દે છે. સમજી લેજો, આ કથા નથી, કઠણાઈ છે. ખરેખર મિત્રો કબરવ મોગલ ધામના મહંત સામંતબાપુની વાત 100% રાઈટ છે. કારણ કે મિત્રો આજકાલ ઘણા બધા લોકો ભજનના નામે ભક્તિના નામે ધંધા ચાલુ કરી બેઠા છે, અને એક એક કથાના કરોડો રૂપિયા લે છે. તે અંગે મિત્રો સામંતબાપુનું ખુલ્લું આહવાન છે. તો મિત્રો જે રીતે સામંતબાપુ કહી રહ્યા છે તેવી રીતે આવા જે કરોડો રૂપિયા કથાના લે છે તેવો પાયે મિત્રો કથા કરાવી નહીં, ગામમાં ગરીબ બ્રાહ્મણો પાસે કથા કરાવી, જેથી કરી મિત્રો ગામના ગરીબ બ્રાહ્મણોની પણ આજીવિકા ચાલતી રહે. જો મિત્રો તમે પણ કબરો મોગલધામ સામંતબાપુની વાતમાં સમર્થનમાં હોય અને મોગલમાંને માનતા હોય તો કોમેન્ટની અંદર જય મોગલમાં લખી દીજો. મળવી છે એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.